भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्यां मां ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरते यौपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तेईसवां श्लोक। यो बुभुत्सुरसौ प्राणम् एवं पश्यन् गुरुक्तितः युक्तया धिया च वै चिन्वन् अतिवादीति कथ्यते। यो बुभुत्सुः बोद्धुमिच्छुः बुभुत्सुः अर्थात जे बोध એટલે કે જ્ઞાનની ઈચ્છા ધરાવનાર છે। ક્યારેક જિજ્ઞાસુ કે ક્યારેક વિવિધિષુ કે ક્યારેક બુભુત્સુ કે જો ધાતુઓમાંથી યો બુભુત્સુઃ જે બુભુત્સુ છે અર્થાત જે જ્ઞાનની ઈચ્છા ધરાવનાર છે એટલે પહેલું યોગ્યતા કે જરૂરિયાત કહેવામાં આવે બુભુત્સુ હોવો જોઈએ। આ સાધકને બોધની આત્મજ્ઞાનની ઈચ્છા હોવી જોઈએ તીવ્ર ઈચ્છા હોવી જોઈએ જે નારદજીમાં હતી। એટલા જ માટે પ્રત્યેક પર્યાયમાં પ્રશ્ન કરતા ગયા ક્યાંથી ચડ્યા તો કંઈક છે કારણ કે એમણે જોયું કે એમની જે જ્ઞાન થયું નામ વાક વગેરેનું એ આત્માનું જ્ઞાન ન હતું। પ્રાણમ એવમ પશ્યન ગુરુક્તિતઃ ગુરુ હો ગુરુની ઉક્તિથી ગુરુના ઉપદેશથી પ્રાણમ એવમ પશ્યન આ પ્રકારે પ્રાણનું દર્શન કરે કઈ રીતે પ્રાણ સર્વાત્મા છે પ્રાણ સર્વનો આત્મા છે જે કંઈ છે વાસ્તવમાં પ્રાણની જ અભિવ્યક્તિ છે। આપણી આપણા વ્યક્તિત્વમાં પણ આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો મન વગેરે સર્વ પ્રાણની અભિવ્યક્તિ છે।
जगत ने अंदर पण जे के बधा जीवो छे सर्व प्राण ने अभिव्यक्ति छे। तो प्राण एव माता पिता वगैरह कहेवामां आव्युं के प्राण ज पिता छे, माता छे, भाई छे, बहन छे वगैरह। एवं पश्यन जे जुए छे, पश्यन अगत्यनी वस्तु छे। पश्यन एटले के जे वास्तवमां आ प्रकारे दर्शन अनुभवन साक्षात करवन, जे एनो साक्षात्कार करे छे, अनुभव करे छे કે સર્વ પ્રાણ છે જેની દ્રષ્ટિ બની જાય છે। આપણી પ્રત્યેકની દ્રષ્ટિ હોય જ છે, આપણા વિશે, અન્ય સર્વ વિશે, હું કોણ છું વિશે મારી પહેલી દ્રષ્ટિ હોય, અને એ પરથી અન્ય સર્વ કોણ છે એનો નિશ્ચય થતો હોય। પેલો નિશ્ચય થાય હું કોણ છું, એનો શરીર હું છું, દેવદત્ત હું છું, એટલે દેહમાં અહમ બુદ્ધિ હોવી, મન બુદ્ધિ વગેરેમાં અહમ બુદ્ધિ હવે, એ સામાન્ય દ્રષ્ટિ આપણી છે, હું જીવાત્મા છું। અને એના સંદર્ભમાં અન્યની દ્રષ્ટિ હોય કે બીજા બધા મારાથી ભિન્ન છે, હું એમનાથી ભિન્ન છું વગેરે વગેરે, આપણે જોઈએ તો છીએ જ। પશ્યન નપીને પશ્ય, ભગવાન કહે કે આ જોઈએ તો ખરા, પણ ખરું જોવાનું કયું છે? સમમ સર્વેશ ભૂતેશુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ। આ બધા જુએ છે ખરા, પણ જે જુએ છે કે અનેકમાં એક પરમાત્મા છે, વિષમમાં સમ છે, અવિનાશી છે, સર્વ વિષા વિનાશી પણ બધામાં, નશ્વરમાં શાશ્વત છે, એ જુએ છે। હવે એ આંખોથી જોવાનું છે નહીં, આંખો જે જુએ છે તે જ જુએ છે। અત્યારે આપણે આત્મા આપણી જાતે આંખોથી નથી જોતા। હું મારા વિશે જયારે એવો નિર્ણય જાહેર કરું કે હું અલ્પ મર્યાદિત છું જીવાત્મા, તે આંખોથી જોયેલો નિર્ણય નથી, એ દ્રષ્ટિ તો બુદ્ધિમાં છે। અંતિમ રીતે હું જયારે કહું કે હું તમારાથી ભિન્ન છું, તમે મારા, એ કઈ આંખોથી જોયેલી વસ્તુ નથી, એ તો બુદ્ધિમાં થયેલો નિર્ણય છે। ટૂંકમાં પોતાને જે કંઈ અનુભવ થાય છે એ પરથી બુદ્ધિ નિર્ણયો કરતી હોય છે। જરૂર આપણે આંખો એમ કહે કે આ બધા રૂપ રંગ છે, નામરૂપ છે, આપણ નામરૂપ છે, પણ નામરૂપ હું છું એ નિર્ણય બુદ્ધિનો, એ આંખોનો નિર્ણય નથી। આ જગત મારી સમક્ષ છે નામરૂપાત્મક, એ આપણને ઇન્દ્રિયો બતાવે, બીજે કે સત્ય છે એવો નિર્ણય બુદ્ધિનો છે। બુદ્ધિ જગતને સત્યતા આપે, અનાત્માને આત્મા માને, આ બધા બુદ્ધિના નિર્ણયો છે। ત્યાં પરિવર્તન થવાની જરૂર છે, એટલે બુદ્ધિથી એ જ આપણે જોઈએ છીએ એમ કહેવાય, બુદ્ધિ આ પ્રકારે જોવે છે। એટલે જ આપણે શ્રુતિની જરૂર પડે, શાસ્ત્રની જરૂર પડે કે વાસ્તવિકતા શું છે, બુદ્ધિએ ખરેખર કેવી રીતે જોવું જોઈએ, એની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ। આમ ગુરુ ઉક્તિ તહ, ગુરુએ સમજાવ્યું અને એમની ઉક્તિથી સાથે યુક્તિથી પણ સમજાવ્યું કે કેવી રીતે પ્રાણ જ સર્વાત્મા છે। એવમ પશ્યન, તો આત્મા દ્રષ્ટવ્ય આ પ્રકારે દર્શન કરતો કેવું થયું, યુક્ત્યા ધિયા ચ વૈ ચિન્વન, યુક્ત્યા। તો પેલા શ્રવણ છે ગુરુ ઉક્તિ તહ, યુક્ત્યા પછી મનન છે, ધિયા પછી નિધિધ્યાસન છે। બહુ ખુરશીઓ પણ બધી છે ઘણી, યુક્ત્યા ધ્યા છે ભાઈ ચિન્વન, ક્યાંક વિચિન્વન છે ક્યાંક ચિન્વન છે। ચિન્વન અર્થ વિચારયન, વિચિન્વન અર્થ કે વિનિશ્ચયન,
क्या निश्चय थो युक्तिया धिया च वही विचिन्वन श्रवण थी युक्ति एट मन थी ध्या एट निधि ध्यासन थी पश्यन आ प्रकार दर्शन करे छे निश्चय जन्म बुद्धि में अत्यारे पण आपणुं दर्शन एट बुद्धि नो निश्चय दर्शन एट बीजू शू बुद्धि नो निश्चय मने कोई कहू नहीं कि तू शरीर छे आ तो मैं बुद्धि में निश्चय थी गये तो वेदांत शास्त्र आ प्रकार अपने बोध आपे कि केवी रीते अपना वर्तमान निश्चय छे बधा अज्ञानी अविवेकनी उपज छे केवी रीते आ निश्चय कोई तर्कयुक्त नहीं विवेकयुक्त नहीं अज्ञान ने कारण मानी लीधेलू छे अपने कि हूँ आम छू के जगत आवुं छे आपने युक्ति थी समझाया शास्त्र तो प्रमाण है ये तो के ब्रह्म सत्यम जगन मिथ्या जीवो ब्रह्म नाप एम के तत्वमसी तू ब्रह्म है शास्त्र वाक्य ने गुरुजी पास युक्तिपूर्वक समझाया कि ब्रह्म तू के रीते तू ब्रह्म है प्रमाण वाक्य थे आम तो ये पूरत है ज्ञान थो हम अपने ज्ञान न थे કે બુદ્ધિમાં બધા નિશ્ચયો થઈ ગયેલા છે માટે એ વાક્યની મદદથી હું બ્રહ્મ છું એ વાક્યની મદદથી પછી જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે મારા વર્તમાન નિર્ણયો કેવા બધા ખોટા છે જેમ જેમ જોવામાં આવે એમ એમ નિર્ણયો ઘટતા જાય એટલે જ કહેવેલું છે કહ્યું ને આત્માનમ અરણ્યમ કૃત્વા પ્રણવમ ચોત્તરાણ્યમ જ્ઞાન નિર્મથનાભ્યાસાત જીવાત્મા એક બાજુ છે બીજી બાજુ બ્રહ્મ છે જીવ બ્રહ્મ છે તો આ વિચારરૂપી અરણી વિચારરૂપી મંથન જ્યારે થતું હોય ત્યારે આ પ્રકારે યુક્ત્યા ધિયા બુદ્ધિપૂર્વક મનનથી એટલે કે સંશય દૂર કરીને વિપરીત ભાવ દૂર કરીને જ્યારે આ ભૂતસુ જુએ છે કે સર્વ પ્રાણ છે હું પ્રાણ છું સર્વ પ્રાણ છે અતિવાદી ઇતિ કથ્યતે એને અતિવાદી કહેવામાં આવે છે ઉપનિષદમાં એને અતિવાદી કહ્યો આ પ્રકારે જોનારને આ પ્રકારનો નિશ્ચય જેના મનમાં થયો છે કે હું પ્રાણ છું અને સર્વનો આત્મા છું એ પ્રકારનો નિશ્ચય જેના મનમાં થયો છે એને અતિવાદી કહેવામાં આવે તો હવે અતિવાદી એને કયા આધારે આ જ્ઞાની પુરુષને એટલે પ્રાણનો જ્ઞાન ધરાવનારને અતિવાદી કહેવામાં આવ્યો એનું એનું કારણ શું કયા આધારને અતિવાદી કહેવામાં આવ્યો તો 24મા શ્લોકમાં કહે છે નામાદ્યા શાંત તત્વાની યઃ પ્રાણોતીત્ય વર્તતે તમાત્માનં વ્યક્તિ વ્યક્તિયસ્માત્ અતિવાદી ભવેત તતઃ નામાદિ આશા અંત તત્વાને નામથી વાણીને આશા સરી કયા કયા છે નામ વાણી મન સંકલ્પ ચિત્ત ધ્યાન વિજ્ઞાન બળ અન્ન જળ તેજ આકાશ વગેરે નામથી મળે આ તો સ્વામીને બતાવવા માટે કે બધા સ્માર્ટ બ્રાઇટ લોકો છે ને એટલા માટે નામ આદિ નામથી મળે ને આશાંત આશા સુધીના જે આ બધું તત્વ છે એ પ્રાણ અતિત્ય વર્તતે આ પ્રાણ છે એ તો આ બધાનું અતિક્રમણ કરે અને પ્રાણ સૌથી સૂક્ષ્મ છે નામથી માયાને આશા સુધીના જે તત્વ કહેવામાં આવ્યા એ બધાથી અતિત એટલે કે એ ઉલ્લંઘન કરે ને એમને સૂક્ષ્મ પ્રાણ છે
એમનો પણ આધાર છે. આ બધા તો પેલા ચક્રના અરા જેવા છે, પ્રાણ તો નાભિના સ્થાને છે. એટલે નામથી મળ્યાને આશા સુધીના જે બધા તત્વો છે વાસ્તવમાં પ્રાણ જ એ બધા રૂપમાં છે, પ્રાણ સ્થળનો આત્મા છે. આમ જોવા જઈએ તો પ્રાણ જ આશાથી મળ્યાને નામ સુધીના બધા તત્વ રૂપે અભિવ્યક્ત થતો હોય છે. પ્રાણ એની નાભિ છે, એમનો આત્મા છે. અંતેથી એ બધાથી પર છે, બધા ચડિયાતો છે, બધા અતીત છે. પ્રાણ અતિત્ય વર્તતે, એટલે પ્રાણ છે બધાનું અતિક્રમણ કરી રહેલો છે. બધાથી સૂક્ષ્મ છે, બધાથી ચડિયાતો છે, બધાનો આધાર છે, બધાનો આત્મા છે. અંતેથી આ બધા તત્વોની તુલનામાં આ પ્રાણ છે એ સર્વનું અતિક્રમણ કરીને ઉલ્લંઘન કરીને રહેલો છે, અતિત્ય વર્તતે. તમ આત્માન વક્તિ, એ પ્રાણ કારણ કે આ જ્ઞાની પુરુષ ક્યાં બુભુત્સુ, એ પ્રાણને આત્મા કહે છે. કદાચ કોઈ સમય એવો હશે જ્યારે એ નામને આત્મા કહેતો હશે કે હું સ્વામી વિદિત આત્માનંદા છું, નામને આત્મા કહેતો હશે. પછી ધીમે 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 જેવી સૂક્ષ્મતા વધી તેમ પછી વાણીને અને મનને એ પ્રકારે ધીમે 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 એનો આત્માવેશનો પોતાના વેશનો ખ્યાલ બદલાતો ગયો બદલાતો ગયો. એમ કરતા કરતા છેવટ હવે હું પ્રાણ છું, સર્વનો આત્મા છું, આ બધાનો આધાર છું, આ બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું, ગતિ પ્રદાન કરનાર છું, જીવંતતા પ્રદાન કરનાર છું, ચેતનતા પ્રદાન કરનાર છું. આ પ્રકારનો હવેનો નિશ્ચય આવો થઈ ગયો. તમ આત્માન વક્તિ, એ પ્રાણ હવે આ ઉપાસક આત્મા કહેશે. યસ્મા તેથી અતિવાદી તથા તેથી અતિવાદી ભવે, કે પ્રાણ અતિવાદી છે. પ્રાણ અતિવાદી અતિત્ય વર્તતે, પ્રાણ જે છે એ બધાથી અતીત છે. એ અતીત પ્રાણને આત્મા જાણવાનો હોય પણ અતીત થઈ ગયો ને બધાથી. હવે નામથી અતીત થઈ ગયો, હવે પોતાને સ્વામી ફલાણ નથી કહેતો, કહેવા ખાતર કહેતો હોય વ્યવહારમાં, પણ બુદ્ધિમાં નિશ્ચય બદલાઈ ગયો છે કે હું પ્રાણ છું. આ નામ અને વાણી અને મન અને સંકલ્પ અને બધા કરતા બધાનું જે મૂળ છે, બધાનો આધાર છે, પ્રાણ હું છું. અને કારણ કે પ્રાણ આ બધાનું અતિક્રમણ કરી રહેલો છે માટે આ જ્ઞાની પણ બધાનું અતિક્રમણ કરી રહેલો છે. એણે નામથી માણીને આશા સુધીના બધા તત્વોનું અતિક્રમણ કરી દીધું. એ બધા અહમભાવ ઉઠીને છેવટે પ્રાણમાં અહમભાવ સ્થાપિત થયો એટલે બધું અતિક્રમણ કરીને રહેલો છે. હવે કોઈ નામ નથી કહેતો, પહેલાં પોતાને નામ કહેતો, બધાને નામ કહેતો હતો. પહેલાં પોતાને નામ રૂપ માનતો હતો, બધાને નામ રૂપ માનતો હતો. હવે એ પોતાને પ્રાણરૂપ જાણે છે અને બધાને પ્રાણરૂપ જાણે છે. તેથી ગઈ સવારે વાત કરી હતી પ્રમાણે, ભલે આપણને આંખોથી ભિખારી દેખાતો હોય તો બુદ્ધિમાં આપણે પેલા અભિનેતાને જોઈએ છીએ, નિશ્ચય બદલાઈ ગયો. કદાચ શરૂઆતમાં મને ખબર ના હોય કે આ કોણ છે, એનું સાચું ભિખારી માની લો, પછી મારે બોધ આપવામાં આવે કે જો ભાઈ આંખો જો આ કોની આંખો છે, આ નાક કોનું છે, એમ કરતાં કરતાં એના જે લક્ષણો છે એ બોધ આપવામાં આવે કે આ તો ફલાણો પણ અભિનેતા છે, ત્યારે હવે મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. કારણ કે અભિનેતા છે એ ભિખારનું અતિક્રમણ કરીને રહેલો છે, અભિનેતા છે એ ભિખારનું અતિક્રમણ કરી રહેલો છે, એનાથી એનાથી પર છે. તેથી હું જ્યારે પહેલાં ભિખારી જોઉં તો હવે હું એને અભિનેતા જોઉં, ત્યારે હું પણ અતિક્રમણ કરીને જોનાર થઈ ગયા ને. પ્રાણ બધું અતિક્રમણ કરીને રહેલો છે માટે પ્રાણને જોનાર હું પણ બધું અતિક્રમણ કરી ગયો. અંતેથી ઉપનિષદ કહે કે આ અતિવાદી છે,
अतिथ्य वदती आ बदा नु अतिक्रमण कर आत्मा कहना है। हमें कोई नाम रूप जो नहीं जी रीते पेलो सोनी होने मंगली बुट्टी ने सोनू देखा है तभी रीते आने कोई नाम रूप देखात नहीं बुद्धि में देखात भले इंद्रिया स्तर देखात बुद्धि में देखात नहीं बुद्धि में मत प्राण ज देखाय अतिवादी कहते आने केम अतिवादी कहू कारण समझा कारण के प्राण बधाने अति रहे प्राण ने आत्मरूपे जाने बधाने उल्लंघन कर रहे हमें बात करे तो प्राण साथ बात करे ये केम जो पूछे तो आ नाम रूप ने ना पूछे एक बार तो बोले अभिनेता ने ओळख्यो पछी केम जो पूछे तो भिखारी ने पूछे ना पूछे पेला ने पूछे हाथ मिलावे तो अभिनेता भले नहीं गमे तो वेश में हो हमें बदा से केव व्यवहार करे प्राण से सर्वात्मा से એટલે બોલે તો એવું બોલે બોલે કે ના બોલે પણ દ્રષ્ટિમાં એ જ છે માટેને અતિવાદી એટલે બધાનું અતિક્રમણ કરીને વાદી એટલે બોલનારને અતિવાદી કહેવાય બોલે ખરો તેવું કારણ કે જે અંદર દર્શન છે એના વ્યવહારના શબ્દોમાં બહાર પડે કેમ નારાયણ કેમ છો એમ બોલે એક વાર બોલું આપણે ઘોડાગાડી ચલાવનારો તો પણ એના ઘોડાને નારાયણ તેના જમણી બાજુ નીકળો એ તો બધા એને ઘોડાને નારાયણ કહેતા હતા એને કહેતા પણ તો કે અક્કલ છે તારામાં નથી તો કે નહીં અક્કલ છે મારા નારાયણ છે હું એમાં નારાયણ દર્શન ખરું કરતો હોય તો બીજા બધા જ્યાં ઘોડાના દર્શન કરતા હોય ત્યાં એને નારાયણ કહે એટલે આપણે કે એનું ખસી ગયો લાગે છે તું શું વેમ ધરાવે છે કે ના વેમ નથી ધરાવતો એ પછી કહે છે એટલે આવું કંઈ કહે એટલે બીજા બધા લોકો સહન કરી શકે નહીં અને તેથી આવા અભિવ્યક્તિનો જે અભિપ્રાય છે ને એનું ખંડન કરવાનો બધા પૂરેપૂરો પ્રયત્ન કે બધા એને ગાંડો જ માને કારણ કે બહુમતી કોની છે બહુમતી બધા નામ રૂપ જોનારી જ છે ને એમાં એટલે આપણે તો ગાંડો કોને કહીએ આપણે તો જુદો હોય ને એને ગાંડો જ કહીએ ને એટલે આવો માણસ છે જરા બહુ શું કહેવાય વિચિત્ર લાગે બધાને અને પાછો ઉપરથી બહુ વિશ્વાસ આત્મવિશ્વાસ જે કહેતા હોય ને એટલે લાગે આ માણસ કે વહેમ છે ખરો એટલા માટે એનો દ્વેષ કરનાર લોકો નીકળે અને એના અભિપ્રાયનું ખંડન કરનાર લોકો નીકળે તો કે તમારે જરા પણ ડરવું નહીં કોઈ સંકોચ રાખવો નહીં અને કોઈના તર્કથી વિચલિત થઈ જવું નહીં તમે તમારા અભિપ્રાયમાં અડગ રહો કારણ કે તમે જે કહો છો એ સત્ય છે શાસ્ત્ર જ કહે છે શાસ્ત્ર જ જ્યારે એમ કહે કે પ્રાણ સર્વાત્મા છે અને ભાઈ આ જ્ઞાની પુરુષ પણ કે પ્રાણ હું પ્રાણ છું અને સર્વાત્મા છું તો તું જે કહે છે એ બધા શાસ્ત્ર પ્રમાણ અનુરૂપ છે એ કદાચ કોઈના તર્કરૂપી પ્રમાણ અનુરૂપ ના પણ હોય બીજા બધા પ્રમાણોનો વિરોધ કરતા હોય પ્રત્યક્ષ પ્રમાણથી ના દેખાતું હોય અનુમાનથી ના જાણાતું હોય ટૂંકમાં જે બધા પ્રમાણો બીજા બધા ઉપલબ્ધ છે એ પ્રમાણને આધારે લોકોએ નિર્ણય કર્યો હોય ને આપણે તો નિર્ણય પ્રત્યક્ષથી કરીએ એ જુદો દેખાય છે હું જુદો છું આ શરીર છે હું શરીર છું અનુમાન કરીએ વગેરે એ પ્રમાણો જ આપણી પાસે એના પર નિર્ણય કરીએ આનો નિર્ણય તો શાસ્ત્ર પ્રમાણ જ થયેલો છે એની સાથે દલીલ કરનાર લોકો પેલા લૌકિક પ્રમાણથી નિશ્ચય પર આવેલા છે એ લૌકિક પ્રમાણ એ જ પ્રમાણ એ લોકો જાણે છે એટલે આને એ લોકો ગાંડો કહે આ તો શાસ્ત્ર પ્રમાણથી બોલનારો નથી જાણનારો છે માટે બોલનારો છે પણ પેલા લોકો એને કોઈક વિચિત્ર વ્યક્તિ કહે અને તેથી એનું ખંડન કરે એટલે ઉપનિષદ કહે છે કે આવું તમને અનુભવ થશે તો તમારે શું કરવાનું તો કહે છે
तर्काद्विप्लावकेभ्योऽयम् निर्भिस्संस्वातिवादिताम् अङ्गीकुर्यादेव यस्मात् संदेहो नात्र विद्यते। तर्काद् विप्लावकेभ्यः, विप्लावक विप्लावकेभ्यः किमि निरस्यद्भ्यः प्राणात्मत्वं निरस प्राण आत्मा से निराश करना रखे तर्कात। तो जे लोगों प्रमाण तर्क प्रत्यक्ष अनुमान एटू प्रमाण जमनी पास है, शास्त्र प्रमाण जमनी पास नहीं। जे वस्तु आपू प्रमाण हो स्तर पर आप करता हो स्तर पर जोता हो स्तर बात करता हो स्तर व्यवहार करता हो स्तर पर दलील करता हो तो आ मणस कहे कि आ प्राण कौन क्या है प्राण आ प्राण है आ प्राण प्राण कहते आ तो टेबल से आ तो कीड़ी से मंगोड़ ने प्राण कहे तू आ हूँ छू हूँ चाली रो खसी गये तारू सर्वात्मा छे दृष्टि थी कहे ये जाति कहे आप कहाँ से बोल रहे हैं। जहाँ से शंकराचार्य बोलते हैं वहां से हम बोल रहे हैं एवं क्या महात्मा वाला એટલે ક્યાંથી આ બોલી રહ્યો એના પર આધાર છે ને પેલાની તો કલ્પના બહાર જ વસ્તુ છે એટલે તર્કાદ વિપ્લાવકેભ્યઃ નિરસ્યદ્ભ્યઃ ટૂંકમાં તર્કથી આના મતનું ખંડન કરનારા લોકો આવે અયમ નિર્ભિસન તું જરા નિર્ભીક બનીને ટૂંકમાં જરા પણ ડર્યા વગર ઘણી વાર આપણે હલી જઈએ એવું આપણે સમજ્યા હોય ઘણી વાર પણ લોકો એવા આપણે ક્લાસમાં એક કલાક આપણે સાંભળ્યું હોય અને અહીંયા ઈશ્વરનું નિરૂપણ થયું હોય કે ઈશ્વર છે દયાળુ છે કૃપાળુ છે બધું બરાબર સાંભળ્યું બહાર નીકળ્યા તો આપણે ફેટ પકડે શું નિશ્વર દયાળુ છે કૃપાળુ છે આ દયા છે આવું ચાલે છે દુનિયાની અંદર અને તું દયા કહે છે આપણે હાલી જઈએ ગભરાઈ જઈએ એટલે આપણો અભિપ્રાય છોડી દઈએ। તેવી રીતે આપણે હું પ્રાણ છું સર્વ પ્રાણ છે એ પ્રકારનો અભિપ્રાય ધરાવતા હોઈએ અને કોઈ કે આ પ્રાણ છે અને તું પ્રાણ કહે છે એટલે આપણે કદાચ હાલી જઈએ અને તે કે ભાઈ ભયભીત કે નિર્ભિસન હા વિચલિત ના થઈ જશો હારી ના જશો ભયભીત ના થઈ જશો। સ્વાતિવાદિતામ અંગીકુર્યાદેવા સ્વ અતિવાદિતા પોતાના અતિવાદીપણાને અંગીકાર કરો કે હા અતિવાદી છું ડંકે કી ચોટ સે કહેતે શું કહેતા હતા ડંકે કી ચોટ સે કહેતે હા વેદાંત દંડીમાં ડંકે કી ચોટ સે કહેતે મેં અતિવાદી હું આપકો ક્યાં કહેના હૈ નિર્ભિસન આમ નિર્ભય બનીને પોતાની અતિવાદિતાનો અંગીકાર કરો કરવો જોઈએ એવું કહે છે એટલે અંગીકુર્યાદ એક વિધિ થઈ ગયા તો ટૂંકમાં હવે આ જ્ઞાની પુરુષને કારણ કે આદેશ આપવામાં આવે છે કે તમે બહુ સંકુચિત ના રહેશો વધારે પડતા તમે નમ્ર વિનય વિનય વિવેકે બની ગયા ભાઈ તું સાચું એવું કરવાની જરૂર નથી બધા ધર્મ એક સમાન એવું કહેવાની કોઈ જરૂર નથી કોને કયું સમાન છે ના પેલા એ કહ્યું અરે ગમે તેને કહ્યું બધા ધર્મ ક્યાં સમાન છે એટલે ટૂંકમાં આપણે જરાક હલી જઈએ આપણે અમુક પ્રકારનો અભિપ્રાય ધરાવતો હોઈએ જે આપણે શાસ્ત્રમાં સાંભળ્યું હોય વગેરે વગેરે સમજ્યા હોઈએ અને પછી બીજા અમે બીજું કહેતા આપણે જરા હલી જતા હોઈએ છીએ બધી પ્રચલિત વસ્તુ હોય ને પાછી બધા ધર્મ સમાન છે બધું આમ છે તેમ છે પણ સમાન એટલે શું અમુક રીતે સમાન હશે બાકી સમાન નથી। તેવી રીતે આ અતિવાદિતાનું ખંડન કરનાર આવે તર્કથી
અને તાર્કિક લોકો ઘણીવાર બહુ વ્યવસ્થિત તર્ક કરતા હોય છે, એટલે આપણે જરાક હલી જઈએ. તો કે નહીં, યસ્માત કેમ? યસ્માત સંદેહો નાત્ર વિદ્યતે, કે હું પ્રાણ આત્મા છું એ કોઈ સંદેહ નથી. આ શાસ્ત્ર વચન છે અને માટે એનામાં સંદેહ કરવાની કોઈ જરૂર જ નથી. શાસ્ત્ર પ્રમાણ છે, બધા પ્રમાણનું અતિક્રમણ કરી રહેલું છે, કારણ કે પ્રત્યક્ષ અનુમાન વગેરે જે જ્ઞાન થાય એ બધું વાસ્તવમાં એ તો માત્ર વ્યવહારના સ્તરે છે, બધું અજ્ઞાનના સ્તરે છે. શાસ્ત્ર બીજા સ્તરથી વાત કરે છે, અને તેથી કોઈ પ્રકારના ભય વગર કદાચ તમારો નિર્ણય ના એ પણ હોય તો પણ તમારે ડરવાની જરૂર નથી, કારણ કે શાસ્ત્ર કહે છે કે તું પ્રાણાત્મા છે, તું સર્વનાત્મા છે, એમાં બરાબર વિશ્વાસ રાખીને તમે કોઈ રીતે આનાથી વિચલિત ના થઈ જશો. ટૂંકમાં કદાચ છેક સુધી ન પહોંચ્યો હોય સાધક હોય, અને આપણે આ પ્રકારે શાસ્ત્રનું શ્રવણ કરતા હોઈએ, આપણે સમજતા હોઈએ, અને છતાં બીજા કેટલાય બધા લોકો આવે, ક્રિશ્ચન લોકો આમ કે ને, મુસલમાનો પેલા કે ને, આ કે ને, હજાર લોકો જાત જાતનું કહેનાર આવે, એ સિવાય કોમ્યુનિસ્ટ લોકો, નાસ્તિકો, કેટલા બધા લોકો દુનિયામાં આવે, અને ક્યારેક ક્યારેક એમના મતનું સમર્થન કરાવવા એમની પાસે વધારે સારી દલીલો હોય છે. અને આપણે કદાચ કે ઈશ્વર કોણ, કોણે કોઈ ઈશ્વર છે, પુરવારકાર, હવે તમે પુરવાર કરવા જાઓ એટલે હજાર દલીલો કરે ને તમને જ તમારું ખંડન કરી નાખે. ઈશ્વર પુરવાર થાય જ નહીં, અને તમે પુરવાર કરવા, બિચારા ધાર્મિક લોકો બધા વૈજ્ઞાનિકો પ્રશ્ન કરે, કોણે કોઈ ઈશ્વર, પુરવાર કરતા બિચારો પુરવાર કરવા જાય, ઈશ્વર કૃપાળો છે, પણ કશું કહો તો એનું ખંડન થાય છે, એમ કે ખંડન થાય. એટલે આ બિચારા, આ બધા લોકોને શું થયા કે એપોલોજેટિક બહુ બિચારા ડરતા અંદરથી, અને એમ આ લોકોને આપણે તો વિશ્વાસમાં લેવા જ જોઈએ. એટલે હિન્દુ લોકો એમ થાય કે ભાઈ અમે તો મૂર્તિ પૂજક, આ લોકો અમને મૂર્તિ પૂજક કહીને આપણું ખંડન કરે છે. પેલા જૂ લોકો, ફલાણા લોકો, ઢીકણા લોકો, મૂર્તિ પૂજકો છો, ના ના અમે મૂર્તિ પૂજક નથી, અમે તો ભગવાનના પૂરા મૂર્તિ પૂજક છે, શું કામ ના પાડી જાય, મૂર્તિ પૂજક જ છું, એવું કહેવાની હિંમત નથી આપણામાં. કારણ કે આપણને એમનો સહારો જોઈએ, એમની નહીં તો આપણને એમ કે ભાઈ એ તો આપણાથી ચડિયા તો લોકો છે, એમને વધારે પ્રચાર છે, અને તેથી એ કહે કે હું આપણું આપણને સમર્થન આપે તો આપણે સાચા, નહીં તો આપણે સાચા નહીં. અરે શા માટે, હું મૂર્તિ પૂજક છું, તારે શું કહેવું છે? તો તું ભૂતને ભૂતને પૂછ, ભૂત કોને કહેવાય? તારે જે માનવું એ માન, દેટ ઇઝ યોર પ્રોબ્લેમ, તને તને તકલીફ છે ને. મૂર્તિ પૂજા એટલે શું એ તું સમજતો નથી, તારા મગજની અંદર મૂર્તિ પૂજા એટલે શું એવો ખ્યાલ ધરાવે છે, અને એ પ્રકારે તું મને પણ બ્રાન્ડ કરે છે, અને પછી ભલે તારે સમજવો તો સમજાવ, પછી સમજવા નથી માગતા, નિર્ણય કરી લીધેલો છે કે આપણે કોણ છે, અને પછી આપણને કહે છે. એટલે આપણને એમ થાય કે નહીં નહીં ભાઈ, એમને આપણે સમજાવવા જોઈએ, ના ના અમે તમારે જેવા જ છીએ, અમે એક જ ભગવાનને પૂજનારા છીએ, અમે આવું જ કરનારા છીએ, એટલે હું શું કામ તમારા જેવો હોઉં, તું મારા જેવો થવો થા. પણ ભારતીય લોકોને, હિન્દુ લોકોને એટલી બધી અંદર લઘુતા ગ્રંથિ છે, અને બ્રિટિશ લોકોએ એ 150 વર્ષ સુધી આપણામાં એવી ગ્રંથિઓ ઉત્પન્ન કરી છે કે આપણને તો આપણા વિશે કોઈ વિશ્વાસ કે ગર્વ છે જ નહીં, અને આપણે કશું જાણતા નથી, આપણા વિશે જાણતા નથી, એટલે પેલો આપણાથી વધારે જાણતો હોય, એટલે એમ પણ આપણે લોકોને તકલીફ પડે. ચાલો પણ એટલે અહીં કહે છે અંગીકુર્યાત એવ, કે અતિવાદી પણ જરૂર અંગીકાર કરજે, ભલે નાસ્તિક લોકો તને ના સ્વીકારે, ભલે નાસ્તિક લોકો તર્કથી ખંડન કરવા જાય, પણ તું જરૂર અંગીકાર કરજે. યસ્માત અત્ર સંદેહો ન વિદ્યતે, કારણ કે આ વિશે કોઈ સંદેહ જ નથી, કે આ સર્વા પ્રાણાત્મા શું, સર્વાત્મા કોઈ સંદેહ જ નથી, તો શાસ્ત્રની દ્રષ્ટિ છે, શાસ્ત્રનું વચન છે, અને કોઈ પ્રત્યક્ષ પ્રમાણ વગેરે શાસ્ત્રના પ્રમાણનું ખંડન ના કરી શકે, કે બંને જુદા સ્તરથી આવે છે.
એવું હોવાને કારણે એટલે આવું કહેવામાં આવ્યું ઉપનિષદની અંદર કે હા હું અતિવાદી છું અને એ પ્રકારે અંગીકાર કરવો જોઈએ. આ પ્રકારે એક વિષય પૂરો થયો, બીજો વિષય પૂરો થયો, આ પ્રાણનો વિષય પૂરો થયો. નામથી પણ આશા સુધીનો એક વિભાગ પૂરો થયો. પ્રાણ જરા જુદા પ્રકારનો હતો એ પૂરો થયો. હવે થયું શું કે દર વખતે નારી પૂછપૂછ કરે અસ્થિ ભગવહ નામ ન ભૂયહ ઇતિ, દરેક વખતે પૂછે આને ચડિયાતું છે. આ પ્રાણનો ઉપદેશ કરવામાં આવે પછી પૂછ્યું નહીં. નારદજી શાંત થઈ ગયા. હવે પૂછે તો આગળ ઉપદેશ કેવી રીતે થાય? તો કહ્યું ભૂત શું બધું ઈચ્છું, એટલે જિજ્ઞાસુ હોય, જ્ઞાનની ઈચ્છા ધરાવનાર હોય, એનો ઉપદેશ કરો તો ઉપદેશ ફળે. ઈચ્છાનો ઉપદેશ કરો તો કંઈ ફળે નહીં. અમે ભેંસ આગળ ભાગ નહીં તો માણસને ભૂખ જ ના ખવડાય ખવડાય, કારણ કે અર્થ નથી રહેતો. એટલે નારદજી શાંત થઈ ગયા. કેમ શાંત થઈ ગયા? એમને કે બસ મને તો જ્ઞાન થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું. એ પ્રકારનો એક ભ્રમ નારદજીમાં જાગૃત થયો એવું માનીએ છીએ આપણે. નારદજીએ પ્રશ્ન ના કર્યો, કેમ ના કર્યો એની ચર્ચા ભાષ્યકારે પણ કરી છે, અહીં પણ કહે છે. એટલે હવે જુઓ 26મા શ્લોકમાં કહે છે નામાદિ નામનાત્મત્વમ સ્પષ્ટમિત્યત્ર નારદઃ અસંતુષ્ટોધિકં તત્ત્વમ પપ્રચ્છૈવ પુનઃ પુનઃ. નામાદિનામ અનાત્મત્વ સ્પષ્ટમ. આ નામથી માણીને આશા સુધીના જે તત્વ છે એ બધા બાહ્ય તત્વ છે, એ બધા દૃશ્ય છે, જડ છે, અનાત્મા છે. એ વસ્તુ બહુ સ્પષ્ટ છે, નારદજીને સ્પષ્ટ છે. અને તેથી એ નામથી માણીને આશા સુધીના બધા તત્વનું જ્ઞાન છે એ અનાત્માનું જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. એ વિષયમાં નારદજી સ્પષ્ટ હતા. અને તેથી તે સ્તરનું જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં પણ નારદજી જાણ જોયું કે આત્માનું જ્ઞાન નથી, પણ પૂછતા ગયા કે આથી ચડિયાતું કંઈ છે, આથી ચડિયાતું છે નામ આદિનામ. કેમ પૂછતા ગયા? અનાત્મત્વ સ્પષ્ટમ. પ્રત્યેક સ્તરે નામ અનાત્મા છે, વાઘ અનાત્મા છે, મન અનાત્મા છે, એ બહુ સ્પષ્ટ હોવાને કારણે પ્રત્યેક પર્યાયની અંદર પૂછતા ગયા કે નામથી વાણીથી મનથી વગેરેથી ચડિયા તો કંઈ છે. નારદ અસંતુષ્ટ. પ્રત્યેક સ્તરનું જ્ઞાન પ્રાપ્ત કર્યા છતાં પણ અસંતોષ ન થયો. એક તો શોક દૂર ના થયો એક વસ્તુ, અને બીજું આ અનાત્મા છે એ પણ સ્પષ્ટ હતું બંને રીતે. એક તો આ તત્વનો સાક્ષાત્કારથી એમનો શોક દૂર ના થયો, અને બીજું આ બધા તત્વો દૃશ્ય છે, જળ છે, અનાત્મા છે એ પ્રકારની સ્પષ્ટતા પણ હતી. તેથી આ જ્ઞાન આત્મજ્ઞાન નથી એ વિષયમાં નારદજી સ્પષ્ટ હતા. અસંતુષ્ટ અધિકમ તત્વ પપ્રચ્છ. તેથી પ્રત્યેક પર્યાયની અંદર આથી અધિક છે, આથી ચડિયાતું છે એ પપ્રચ્છ. આ પ્રકારે પુનઃ પુનઃ પપ્રચ્છ વારંવાર પૂછ્યું, પ્રત્યેક પર્યાયમાં પૂછ્યું. એ પણ ખરું ને, એ નારદજીની કેટલી ઉત્કટતા બતાવે છે એમની જ્ઞાન પ્રાપ્તિની, આત્મજ્ઞાનની. કારણ કે પ્રત્યેક પર્યાયમાં પૂછ્યું. આપણે એમ કહ્યું કેટલી વાર પૂછાય? આપણે એવું થાય ને ઘણી વાર કેટલી વાર પૂછવાનું હોય ભાઈ? આપણે કદાચ સારું નહીં લાગે, ગુરુજીને કેવું લાગશે? દાદા કે મને ઉપદેશ કર્યા કરે છે, પૂછ્યું કે આથી ચડિયાતું છે, ચડિયાતું છે, કદાચ આપણે થોડુંક સંકોચ થાય. પણ નારદનો કેવો સંકોચ? ત્યાં પ્રામાણિકતા છે એટલે સંકોચ નથી. અર્જુન પ્રામાણિક છે, નિષ્કપટ છે, સરળ છે, અને માટે પોતાના મનમાં જે કંઈ શંકા હોય એને કે પ્રશ્ન હોય એને બહાર પ્રગટ કરવો કે સંકોચ નથી.
भगवान शू मान से ए, ए चिंता नहीं क्या के क्या मारा मन में आ प्रगट करव पड़े गुरु जी में प्रगट करव पड़े इमने थी हमने कहीं थाय तो हमने तकलीफ है मारी तकलीफ है एवं तो नहीं मानता है जो छता है गुरु पर विश्वास है के गुरु ने कोई तकलीफ आया तो नहीं है हमारे प्रत्येक पुनः पुनः पप्रच्छ एव प्रत्येक पर्याय में वारंवार में पूछू जे के आनंदी चढ़िया तो तत्व है कि नहीं પ્રાણ આવ્યો અને ત્યારે પછી આગળ પૂછ્યું નહીં કેમ નહીં પૂછ્યું ઉપનિષદ તો હમણાં કહેતો નથી એવું પૂછ્યું નથી એમ પણ નથી કહેતું પરંતુ પ્રાણ ઉપદેશ પછી સનતકુમારજી ભૂમાનો ઉપદેશ કરે છે સત્યનો ઉપદેશ કરે છે ભૂમ તત્ ભૂમાનો ઉપદેશ કરે છે એ ઉપદેશ જુદો છે એનો અર્થ એ કે એક પ્રકરણ પૂરું થયું અને બીજું પ્રકરણ શરૂ થયું નામથી આશા સુધી એક પ્રકરણ પૂરું થયું અને પ્રાણ પ્રકરણ શરૂ થયું હવે એ આગળ આ અતિવાદીની વાત થઈ સત્યને અતિવદતી જે સત્ય જાણે છે એ જ ખરો અતિવાદી છે એમ કરીને બીજું અતિવાદી પણ કહે છે એનો અર્થ એ તો કે અહીંયા આગળ પ્રકરણ બદલાય છે હવે આમ પ્રકરણ બદલાવવાનું કંઈ કારણ હોવું જોઈએ ઉપનિષદ કંઈ સ્પષ્ટતા કરતો નથી આપણે જોઈએ છીએ કે પ્રકરણ બદલાયું પ્રકરણ બદલાયું હવે તો પણ સનતકુમારજીને કેમ આ પ્રકારે નારદજી તો આગળ પ્રશ્ન આ ઉપદેશ જરૂર કેમ પડે જોકે નારદજી તો સંતુષ્ટ થઈ ગયા છે પ્રશ્ન પૂછતા નથી તો એ સામેથી કહે છે એ વાત અહીંયા આગળ કહે છે કે પહેલા તો નારદજીને પ્રશ્ન કેમ ના જન્મ્યો કેમ સંતોષ થઈ ગયો સંતોષ થાય તો પ્રશ્ન આ જન્મે ને અસંતુષ્ટ પહેલાના પ્રત્યેક પર્યાયમાં અસંતુષ્ટ હોવાને કારણે પ્રશ્ન કરેલો આ પ્રાણ ઉપદેશ બી પ્રશ્ન ના કર્યો નથી કે ભાઈ સંતોષ થઈ ગયો હશે આપણે માની લઈએ કેમ સંતોષ થયો હવે એ પણ આપણે વિચારવું રહ્યું કે કેમ નારદજીને સંતોષ થયો હશે મને પ્રશ્ન નહીં પૂછ્યો હોય અને એ તો ભાઈ ઘેર જવા તૈયાર થઈ ગયા હશે પછી ગુરુ જોયું કે આ તો શિષ્ય જે છે એ ખરે કે કૃતાર્થ થયા વગર જ જઈ રહ્યો છે એ તો યોગ્ય નથી કોઈ ગુરુ ભલે જવા તો આવશે પાછો આ ગુરુ એવા નથી કે ગુરુએ જાણે કે બાંહેધારી ના લીધી હોય એને છોડાવવો જ મુક્ત જ કરવો મારી પાસે આવીને એણે પ્રાર્થના કરી કે મને શોકના શોક સાગરમાં પાર કરાવો શોક મુક્ત કરો મારે કરવો જ પડે એમ માને છે કે મુક્ત થયો પણ નથી થયો હવે ઘણીવાર આ પ્રકારે વિપ્રલંબ આપણે ઘણીવાર એવો એક વહેમ થઈ જાય કે બસ મને જે જાણ બધું જાણી લેતું આપણે એક દોષ છે મનુષ્યની બુદ્ધિમાં જે ભિન્ન ભિન્ન દોષ છે એમાં એક આ દોષ છે કે માની લો કે બસ મને બધું આવડી ગયું એવું નારદજીને થઈ ગયું હશે એ દોષથી પણ મુક્ત કરવા જોઈએ તો પહેલું તો આપણે સમજાવે છે કે નારદજી કેમ પ્રશ્ન ના કર્યો એમને અસંતોષ નહીં હોય માટે કેમ નહીં હોય એમને સંતોષ થયો હશે માટે કેમ સંતોષ થયો તો કહે છે કેમ સંતોષ થઈ શક્યો પ્રાણાત્મત્વમ તો સંભાવ્યમ સમ્યક તસ્યોપપાદનાદ શોકસ્ય સુપ્તૌ પ્રાણસ્ય ન દૃષ્ટો તસ્તુ તોષસઃ પ્રાણાત્મત્વમ તો સંભાવ્યમ પ્રાણાત્મા એટલે પ્રાણસ્ય આત્મત્વમ તો સંભાવ્યમ એ બધા તો અનાત્મા છે બહુ સ્પષ્ટ હતું નામથી માણ્યાને આશા સુધીના જે બધા તત્વો છે એ તો અનાત્મા છે એ બહુ સ્પષ્ટ હતું નારદજીને સ્પષ્ટ હતું પણ પ્રાણના વિષયમાં સ્પષ્ટ નહોતું કારણ કે ગુરુજીએ પ્રાણ વિશે એવા પ્રકારની યુક્તિઓ પણ બતાવી
कि प्राण प्राणेन याति, प्राण प्राणं ददाति, प्राणाय ददाति, प्राण एव पिता, प्राण माता, एम करी जारे कहू कि प्राण सर्वात्मा से, बधु युक्तिपूर्वक समझावे। या व्यक्ति ने पिता क्यारे कहीए, प्राण हो त्यारे, प्राण नहीं तरह पिता रहता नहीं, प्राण ज पिता है, प्राण ज माता है, प्राण एट अपने भले आने भाई कही, बहन कही वगैरह कही, खरे खरे शरीर ने प्राण नहीं कहता हो, प्राण वगर शरीर हो तो अपने भाई बहन कहता नहीं। जो भाई से प्राण ए प्राण भाई रूप में है, बहन न रूप में, प्राण सर्वात्मा से तो बराबर है। प्राणात्मत्व तो संभाव्यम, बीजा नाम वगैरह आत्मापणू कोई संभवित ज नत, कारण ये बदा दृश्य है, अनात्मा है, वो स्पष्ट होने कारण एमना में आत्मबुद्धि थाय एवं कोई संभावना नती। टूंक में नारद जी नाम थी मैंने आशा सुधीना कोईपण तत्व ने आत्मा मान ले संभावना नती, कारण एमने में आत्मा होनी योग्यता ज नहीं, नारद जी ने स्पष्ट है, बदा दृश्य है। प्राण अब वच्चे नो छे, प्राण जे छे ने आत्मा ने एटलो नजीक छे कि लगभग आत्मा ना गुण धरावे छे। आजे सवारे वात करे ने आत्मा सर्वात्मा छे अने प्राण पण जाने के सर्वात्मा छे, अंदेथी प्राण में परमात्मा नो सर्वात्मपणा नो गुण छे, अंदेथी प्राण आत्मा होई शके। प्राण आत्मत्व तो संभाव्यम, आ प्राण आत्मा अपनो संभवित है, पेलू संभवित ज नत। एटले एमनू खंडन करवामां के एमने छोड़ी देवामां एमने कोई पण कारणे संकोच न थयो, पण प्राण तो आत्मा होय ये पूरी पूरी संभावना छे। गुरुजी विस्तारपूर्वक प्राण आत्मापणू अने सर्वात्मापणू जे छे ए युक्तिपूर्वक समझाव्यो। सम्यक तस्य उपपादनात्, कारण के गुरुजी उपपादनम सारी रीते युक्तिपूर्वक प्राण आत्मा छे ए प्रकारनु उपपादन कर्यु, अर्थात युक्तिपूर्वक समझाव्यु अने सारी रीते समझाव्यु। अंतेथी नारदजी समझ्या लागे छे के प्राण ज आत्मा छे, अर्थात तरत शोकम आत्मविद, जेना आत्मनु ज्ञान छे ए शोक ने तरी जाए छे, अने प्राण ज आत्मा छे मळे जे ज्ञान मने जो ए ज्ञान मने थई गयु, आत्मनु ज्ञान थई गयु। अभी आत्मनु ज्ञान तो थयु पर शोक थी मुक्त थयो, तो कि शोकस्य सुप्तो प्राणस्य न दृष्टः, कि प्राणमा शोक नथी पण बहु स्पष्ट छे। प्राणमा शोक नथी एवं शापर थी कहो छो, सुप्त सुषुप्ति में अपने जरा गाढ़ निद्रा में हो तरह बह समग्र व्यक्तित्व ऊँगी गयु हो, ज्ञानेन्द्रिय पर ऊँगी गई है, इतने अपना आसपासना कोई विषय ज्ञान नहीं, कर्मेन्द्रिय पर ऊँगी गई है, मच्छर करडे तो कुछ कोई करतु नहीं। टूंक में उठिए तेरे के चकामा थी गया अपने के बदा मच्छर माकड़ माकड़ करड़ी गया, जागता हो तो ना करवा दी टूंक में। ए सुषुप्ति में कर्मेन्द्रिय काम नहीं करते, नक्की थे ज्ञानेन्द्रिय नहीं, कर्मेन्द्रिय नहीं, मन पर नहीं। टूंक में अपना समग्र व्यक्तित्व कोईपण अंश सुषुप्ति में नहीं, बदा ऊँगी गए, एक प्राण ज जागे, प्राण जागर जागे तो वो स्पष्ट है, ईश्वर तो शरीर चाली ना सके, अने त्यारे कोई शोक पण नथी, सुषुप्ति में कोई शोक नथी, अन्वय व्यतिरेक थी कि जयरे जागृत अवस्था में आ देह इंद्रिय मन बुद्धि छे त्यारे प्राण छे त्यारे शोक छे, सुषुप्ति में कोई नथी ने छता प्राण छे पण शोक नथी, मारे शोक क्या छे आ बधामां छे प्राणमां नथी। आम देह इंद्रिय मन बुद्धि छे तेरे शोक छे, ए नथी तेरे शोक नथी, पण शोक क्या छे आ बधामां छे प्राणमां नथी। आ प्रकारे सुषुप्तिमां प्राण जागृत छे अने शोक नथी, ए पछी पण निश्चय थयो कि प्राणमां शोक नथी। ए बे वस्तु थई प्राण, आ एक तमने आत्मज्ञान जोईतुं हतुं अने बीजुं शोकमांथी मुक्ति जोईती हती, तो आत्मज्ञान थई गयुं
આ પ્રાણ તો સર્વાત્મા છે અને પરમાત્મા સર્વાત્મા છે, મળે પ્રાણ આત્મા છે સંભવિત છે. અને શોકથી મુક્તિ જોઈએ, પ્રાણમાં કોઈ શોક નથી, જે વસ્તુ સુષુપ્તિમાં સ્પષ્ટ થાય છે. તું તો શસ્ત્ર અંતે બંને વસ્તુ પ્રાપ્ત થઈ, આત્મનું જ્ઞાનમાં પ્રાપ્ત થઈ ગયું અને શોકમાંથી મુક્તિમાં પ્રાપ્ત થઈ ગઈ. સહજ તુતોષ તેથી એમને સંતોષ થઈ ગયો. પ્રશ્ન ક્યાંથી જાય? અસંતોષમાંથી પ્રશ્ન જન્મતા હતા. આગળ જે પ્રશ્નો જન્મ્યા, શું જન્મ્યા? અસંતોષમાંથી જન્મ્યા. એ અસંતોષ એટલે પ્રશ્નો જે કારણ, અસંતોષ એ પ્રશ્નનું કારણ જતો રહ્યો, ત્યાં સંતોષ આવી ગયો એટલે પ્રશ્ન પણ ના આવ્યો, એ તો શાંત થઈને બેસી ગયા. તમે ગુરુએ પૂછ્યા વગર તો હવે ગુરુજીની કૃપા ખરેખર આવે છે કે શિષ્યને આવશ્યકતા છે અને પછી એને સમજ નથી. હવે બાળક રડતું હોય, બાળકને ખબર ના પડે એની શું તકલીફ છે, તો માને ખબર હોય એટલે પેલો ના માગે તોય પણ એને દવાને ખોસી જ દે, એને જોઈએ કે ના જોઈએ. અથવા એને ભૂખ લાગી છે એને સમજ નથી પડતી, રડારડો કે મેં ત્યાં કર્યા કરે એને ખવડાવે ટૂંકમાં. એટલે ઘણી વાર પોતાને ખબર ના હોય કે શું થઈ રહ્યું છે, પણ જેને ખબર છે એ અત્યંત કૃપા કરીને આપણને એ મુશ્કેલીમાંથી મુક્ત કરે છે એવું આપણે જોઈએ છીએ. તો ભાઈ અહેતુક દયા સિંધુ, જે કોઈ હેતુ વગર દયાના સમાન સિંધુ સમાન છે એ ગુરુની કૃપાની શું વાત કરવી? એટલે એ વાત કહે છે 28મા શ્લોકમાં. શ્રદ્ધાલું યોગ્ય શિષ્યં તમ ઉદ્ધરામિ ઇત્યસૌ ગુરુઃ અપૃષ્ટોપ્યધિકં તત્ત્વં સ્વમેવોપદિષ્ટવાન. અપૃષ્ટોપી આમ તો સૂચના આવી, ના પૃષ્ટ કસ્યચિત બ્રુયાત. જ્યાં સુધી પ્રશ્ન કરવામાં ના આવે ત્યાં સુધી આ તત્વનો ઉપદેશ ના કરવો જોઈએ. ટૂંકમાં આપણે કશું જાણીએ એટલે બીજાને અંદર ઠસાવવું, એ વસ્તુ આપણી સંસ્કૃતિમાં જાણો થયો થયો. આપણે જાણીએ છીએ અને જાણે બીજો નથી જાણતો, એટલા માટે આપણે સામે ચાલીને એના મગજમાં એમાં આપણે આપણી સંસ્કૃતિ માનતી નથી. કોઈ માગે તો ઉપદેશ કરવો નહીં, કારણ કે તમારો ઉપદેશ વ્યર્થ જાય. તો ઉપદેશ તમારો સાર્થક ક્યારે થાય? એને જ્યારે ઉપદેશની જરૂર હોય ત્યારે. એ કેમ ખબર પડે? એ જ્યારે ઉપદેશની પ્રાર્થના કરે ત્યારે. એટલે તત્વજ્ઞાનના ઉપદેશની પ્રાર્થના કરવી જોઈએ, અને કોઈ પ્રાર્થના કરે તો જ તત્વજ્ઞાનનો ઉપદેશ કરવો જોઈએ, ના કરવો જોઈએ. ના પૃષ્ઠ અપૃષ્ઠ કસ્યચિત ન બ્રુયાત. જ્યાં સુધી પૂછવામાં ના આવે ત્યાં સુધી કોઈને પણ કહેવું ના જોઈએ. બીજું પણ કહ્યું નશાન્યાય, ને કદાચ કોઈ પૂછે તો આપણે જોવું જોઈએ કે આ પૂછે છે પૂછવા ખાતર પૂછે છે કે ખરેખર જિજ્ઞાસાથી પૂછે છે. પૂછવા ખાતર પૂછે, ઘણો કે પ્રોફેશનલ ક્વેશ્ચનર તો પ્રશ્ન બધી જગ્યાએ એકમાં એક બધા બધી પ્રશ્ન કરે. ચલો પેલા સ્વામી આવું કહ્યું તો આ સ્વામીજી શું કહે છે, પેલા આમ કહે છે આ શું કહે, એવું તો ઘણી વાર જાતે અમને કેટલું ખબર તો જોઈએ તો ખરા કેટલું આવડે છે કેટલું જાણે છે. જાત જાતના બધા ઈરાદાઓ હોય પ્રશ્નની પાછળ. અન્યાયને પૃચ્છતા, ટૂંકમાં જાણવાની ઈચ્છા સિવાયની કોઈ કોઈ ઈરાદાથી પ્રશ્ન પૂછવામાં આવે તો પણ ઉત્તર આપવા માટે આપણે બંધાયેલા, ઉત્તર ના આપવો જોઈએ. અચા અન્યાયને પૃચ્છતા. હું પેલું પૂછે છે ને તમને ખબર તો કેમ નથી કહેતા, જાણતા જ નથી. જાણ હોય તો જાણો તો પણ મેધાવી જડાવદ લોકમાં ચરિત કહી દીધું કે ભલે તમે મેધાવી હો, ભલે તમે વિદ્વાન હો, બધું જાણતા હો તો પણ જાણે જાણતા જ નથી. એટલે પૂછ્યું જાણે જાણતા જ નથી. આમ તો તમે એને છેતરો છો એવું કહેવાય ને, પણ ના, કારણ કે અન્યાયથી પ્રશ્ન પૂછી રહ્યો છે. એના પ્રશ્ન પૂછવાની પાછળ કોઈ સાચી જિજ્ઞાસા નથી, કોઈ કંઈક ટાઈમ પાસ કરવો હોય એને. બીજું કંઈ ઘણા લોકો બીજું કંઈ આવી ચાલો વાતો કરીએ થોડી એમ ટાઈમ પાસ કરવો, જાત જાતની બધી વસ્તુ હોય છે.
जो कोई समय बगाड़ो ये कोई जरूरत नहीं। इले पर अहीं तो बस छता अनापृष्टवे ब्रूयु गुरवो दीन वत्सला पर जुड़े क्या मायू गुरव है दीन वत्सला आ दीन पर वात्सल्य धरावनार जो गुरु छे अनापृष्टवे ब्रूयु पूछे नहीं तो अपने मने कहू जो ये ब्रूयु कहू जो ये ये कैसे बोधयन्ति बड़ा देव सानुकंपाई साधव वाक्य से सानुकंपाई साधव साधु से ने अनुकंपा धरावनारा होय छे अनुकंपा ए साधु ना स्वभाव छे बोधयन्ति बड़ा देव तेथी बड़पूर्वक ये लोको टूंकमा आ साधु अत्यंत अनुकंपा करनारा होय ने जो कहने जरूर से पूछे नहीं कि न तो पे बोध करे दृष्टांत आप कि तमे रस्ता पर चाली रहा छो समझो कि अंध मनुष्य आ रहा है जुओ छो कि अँ खाड़ो है आग अने खाड़ा पड़वा तो तमे राना जो भाई मन बचाव बचाव तमे ने बचावा छो खाड़ा में पड़े पहला तेवी रीते अँ गुरव એટલે કહેવામાં આવ્યું કે ભાઈ બલાદેવ બોધયંતિ સાધવ સાધુઓ છે એ બળપૂર્વક બોધ આપે છે કેમ સાનુકંપા અનુકંપા ધરાવનાર હોવાને કારણે તેથી પછીના શ્લોકમાં કહે છે શ્રદ્ધાલું યોગ્ય શિષ્યમ તમ પંચાય પ્રશ્ન કર્યો નથી આગળમાં પ્રત્યેક પર્યાયમાં પ્રશ્ન કરવામાં આવ્યો એટલે ઉત્તર આપવા માટે એની ભૂમિકા હતી હવે તો શાસ્ત્રીય દ્રષ્ટિએ જોવા જઈએ તો સનતકુમારે ઉપદેશ ન કરવો જોઈએ એવી સૂચના આપવામાં આવી અપૃષ્ટોપી આમ પૂછવા ન આવ્યો છતાં પણ અધિકમ તત્વ સ્વયમેવ ઉપદિષ્ટવાન સામેથી ચાલીને સનતકુમારે તત્વનો ઉપદેશ કર્યો કેમ શ્રદ્ધાલું યોગ્ય શિષ્યમ તમ ઉદ્ધરામેતિ અસૌ ગુરુઃ આ ગુરુને મને આ પ્રકારે અનુકંપા જન્મી શ્રદ્ધાલું યોગ્ય શિષ્યમ તમ આ શ્રદ્ધાળુ છે અને યોગ્ય શિષ્ય છે આમ યોગ્ય શિષ્યમાં શ્રદ્ધા તો આવી જ જાય શિષ્યની યોગ્યતામાં શ્રદ્ધા તો યોગ્યતાનો એક મહત્વનો અંશ છે જ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ મળે એને યોગ્ય શિષ્ય કહેવાય તેને શ્રદ્ધા છે કોને શ્રદ્ધા કહેવાય શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધિ અવધારણ કે શાસ્ત્રના વાક્યો અને ગુરુના વાક્યો સત્ય છે એ પ્રકારનો નિશ્ચય જેના મનમાં જન્મે છે એ પ્રકારની મનોવૃત્તિ ધરાવનાર શ્રદ્ધાળુ કહેવાય એટલે આ તો પહેલી જરૂરિયાત છે છતાં અહીં જુદું લખ્યું શ્રદ્ધાલું યોગ્ય શિષ્યમ તમ શ્રદ્ધાળુ પણ છે અને યોગ્ય શિષ્ય છે ઘણો શ્રદ્ધાળુ હોય ખાસ બી યોગ્યતા ના પણ હોય શાંતો દાંત ઉપરત તિતિક્ષુ વગેરે શમા દમા ઉપરમા તિતિક્ષ આ બધા કદાચ ગુણો ના પણ હોય વિવિક્ત વિવેક હોય વૈરા વિવેક વૈરાગ્ય આ બધી પણ યોગ્યતા જોઈએ મેધાવી પંડિતો વિદ્વાન ઉહાપોહ વિચક્ષણ એવું કહેવામાં આવ્યું ટૂંકમાં આ પ્રકારની યોગ્યતા જોઈએ માત્ર શ્રદ્ધા પૂરતી નથી બધી યોગ્યતા હોય પણ શ્રદ્ધા ના હોય તો પણ પૂરતું નથી એટલે આ પ્રકારે બ્રહ્મ વિદ્યા માટે શ્રદ્ધા તો જોઈએ જ જોડે જોડે યોગ્યતા જોઈએ દૃશ્યથી તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મ સૂક્ષ્મદર્શી શિષ્યમાં ચિત્તની એકાગ્રતા હોવી જોઈએ ચિત્તની સૂક્ષ્મતા હોવી જોઈએ આના યોગ્યતા એટલે જે ઉપદેશ કરવામાં આવે છે એ ઉપદેશ ગ્રહણ ક્યારે થાય શ્રદ્ધા હોય ત્યારે
मन में श्रद्धा ना हो तो कहने के प्रश्न जन्म्या करे घर में विरोध पर जन्म के हाथों से अव तो चाले अव हो प्रश्न जन्मे श्रद्धा ना अभाव अव तो के हो श्रद्धा हो तो बराबर साची बात है न समझाए तो अपना खोटू से न मन नहीं क्या शक्य से कि गुरु जी अपना उपदेश करे तो बधु ना समझाए तात्कालिक अथवा तो कदाच अपने न मनाए पण खरो वर्तमान में जे प्रकार की अपनी समझ छे ने कदा तद्दन जुदी वस्तु कहता हो तो आपने प्रश्न थाय खरो पण श्रद्धाओं को नहीं कहवा कि भाई नहीं आ गुरु जी कहे छे माटे तो खोटू ना छे कदाच मारी बुद्धि जे कहे छे ए खोटो होवानी संभावना छे गुरुजी कहे छे खोटू ना होय श्रद्धाळु होय तो पोतानी बुद्धिनो निश्चय अने पड़कारे ने पेलो तो पेलानी पोतानी निश्चयनो वळगीर अने पेलाने पड़कारे श्रद्धा ना होय तो अने तो भी तमे कशुं प्राप्त करी ना शको तो मात्र तमे तमारा मतनुं समर्थन माटे जता हो छो लोको सांभळवा जाय तो छे ने माटे પોતાના બધું આ સ્વામીની બધી ખબર બરાબર છે પેલા કંઈ જાણતા નથી કેમ જાણતા મારા અભિપ્રાય જુદું કહે છે એટલા માટે એ નથી જાણતા આ જાણે છે આ બરાબર સમજે સ્વામી કેમ તો પોતે સમજે એવું સમજનારા છે એટલે આ શ્રદ્ધા એ બહુ મહત્વની બની જતી હોય છે પણ શ્રદ્ધા સાથે બી યોગ્યતા પણ જોઈએ સ્વામી કોઈ થોડી તર્ક શક્તિ જોઈએ તો ખરી કંઈક તર્ક જોઈએ કંઈક થોડું વ્યાકરણ જોઈએ કંઈક થોડું આ જોઈએ કંઈક જોઈએ તો ખરું કશું બી ના હોય એક અક્ષરે ના આવડતો હોય કોઈ શબ્દ જ ના આવડતો હોય આનો અર્થ શું ને એવું તો ક્યાંથી પત્તું લાગવાનો હતો એ તમે કૈલાસ આશ્રમમાં પહેલાં 6-12 મહિના તમને વ્યાકરણમાં મોકલી આપે અને પછી પહેલાં મીમાં તર્કમાં મોકલાય મીમાં 2-4 વાર પલોટે તમને પછી તમને વેદાંત શીખવાડે એમને શીખવાડે નહીં કઈ તો પહેલેથી તમે પ્રશ્ન જ પૂછપૂછ કરો તો બીજો આગળ વધે એ લોકો આવી બધી એમની પાસે આવો સમય ના હોય એક વસ્તુ આને આવી 15 મિનિટ કાઢવાની ના ફટ 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 આવે 15-20 લોકો થઈ જાય સબ સંગતિ બેઠ ગઈ પંક્તિ બેઠ ગઈ સંગતિ આપી દીધી વ્યાકરણ સમજાવી દીધું આ સમજાવે પતી ગયો કામ આજકાલ એ તો કોલેજમાં તમે જાઓ પ્રોફેસર તો તમારે તો કરવાનું હોય પહેલાં કશું શીખવાડે શીખવાડે નહીં તમારે શીખવાનું હોય નહીતર પણ આ તો હોય શ્રદ્ધાલુ યોગ્યતા શિષ્યમાં હોવી જોઈએ કંઈક માણસે બધા ઇમોશનલ મેચ્યોરિટી કંઈક મનની પરિપક્વતા હોવી જોઈએ કંઈક રાગદ્વેષની મુક્તિ હોવી જોઈએ કંઈક ચિત્તની એકાગ્રતા હોવી જોઈએ કંઈક થોડું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ એટલે કંઈક તર્ક હોવો જોઈએ જે તર્કથી સમજાવવામાં આવે ત્યારે સમજવા પૂરતી તો તર્ક તો હોવો જોઈએ એટલી યોગ્યતા જોઈએ શ્રદ્ધાલમ યોગ્ય છે આ તો કેટલી યોગ્યતા એને ક્યાં વાત કરવાની ઋગ્વેદો મધ્યવેદ તારી માણીને દુનિયાના બધા શાસ્ત્રો જાણનાર છે આ તો અને શ્રદ્ધાળુ તો છે જ કહેવા આવીને ગુરુજીને આટલા આટલી બધી આવી મહાન વ્યક્તિ નારદ મુનિ જેવા દેવર્ષિ નારદ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ગુરુના ચરણે બેસી ગયા કેટલી નમ્રતા છે એટલે તો શ્રદ્ધા હોય તો જ બેસે ને પરિપાતે ને પરિપ્રશ્ને એને સેવાયા તો શ્રદ્ધાળુ પણ છે યોગ્યતા પણ તો એને જવા ના દેવો જોઈએ ક્યાંક બીજે ફંટાઈ જાય તો તમ ઉદ્ધરામે મને ઉદ્ધાર કરીશ જ એવું એમને જન્મ્યું પેલા ના જન્મ અમને જન્મ્યું ઇતિ અસૌ ગુરુઃ એટલે સાનુકંપા સાધવ આ સાધુ અનુકંપા સહિત ના હોવાને કારણે એમના મનમાં જન્મ્યો કે નહીં નહીં આનો ઉદ્ધાર તો થવો જોઈએ બસ આપણું કામ તો થઈ ગયું એટલે જ કહે છે ભાઈ કે આત્મજ્ઞાન યર્ચે આત્મજ્ઞાન જે છે એની અર્ચના કરવી જોઈએ સેવા કરવી જોઈએ ભૂતિ કામમાં નહીં વિભૂતિ લૌકિક ઈચ્છાઓથી નહીં પણ કામનાથી મુક્ત થવા માટે એમના મનમાં સંકલ્પ જન્મવો જોઈએ કે આનો ઉદ્ધાર થાય તો આપણું કામ થઈ જાય એટલે કહે છે તમ ઉદ્ધરામિ અસૌ ગુરુ આ ગુરુજીને મનમાં આ પ્રકારની સંકલ્પ જન્મ આનો ઉદ્ધાર કરીશ તે સ્વયં એવો ઉપદિષ્ટવાન અને તેથી સ્વયં સામેથી ચાલીને
એમણે નારદજીનો ઉપદેશ કર્યો. એટલે આ એક સમજાય ને એવી વસ્તુ હતી કે નારદજીએ પ્રશ્ન કર્યો નથી અને એ વિષય બદલાયો છે, તો વિષય બદલાય ત્યારે જ બદલાય જ્યારે પ્રશ્ન કરવામાં આવે. પણ એ પરંપરાને ભંગ થયો અને છતાં ઉપદેશ ચાલુ રહ્યો તો શું થયું હશે? એ આપણે સમજાવ્યું કે નારદજીને એક મિથ્યા સંતોષ થઈ ગયો. પણ ગુરુજી કે મિથ્યા સંતોષ ધરાવે છે, અંતેથી એને બધી મુક્ત કરવો જોઈએ, એના ભ્રમ મુક્ત કરીને એનો ઉદ્ધાર કરવો જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.